हेलो फ्रेंड्स, वेलकम टू निगम ठक्कर रेसिपीज। आज आपणे एक शियाळा स्पेशल विसराती जती वानगी बनावता शीखीशुं, जेनुं नाम छे तुवेरना लीलवा अने रींगणनी कढ़ी। आ कढ़ी एकदम स्वादिष्ट बने छे अने खूब ज ओछा इन्ग्रीडियंट्सथी अने सरळताथी बनावी शकाय छे। तो रेसिपीनी शरूआत करिए। तुवेरना लीलवा अने रींगणनी कढ़ी बनावा माटे मैं एक कप फ्रेश तुवेरना लीलवा लीधा छे। तेनी साथे एक नंग मीडियम साइजनू एटले के 150 ग्रामनू रींगण लीधु छे अने 4 नंग लीला मरचा लीधा छे। अत्यारे मैं तुवेरना लीलवा अने रींगणनू माप सरखू राख्यू छे। तमने रींगण वधारे पसंद होय तो तमे वधारे पण लई शको छो। रींगण अने लीला मरचाने मैं मीडियम साइजना टुकड़ामां समारी लीधा छे। हवे आ त्रणेय सामग्रीने आपणे एक प्रेशर कूकरमां लई तेने बाफी लईशुं। दरेकना घरमां तुवेर रींगणनुं शाक तो बनतुं ज होय छे, परंतु आ रीतनी कढ़ी घणा ओछा लोको बनावता होय छे। तेमां 1/2 टीस्पून मीठू अने 1/2 टीस्पून खांड उमेरीशुं अने लीलवा अने रींगण डूबे तेटलुं पाणी उमेरीशुं। अत्यारे मैं 1/2 कप जेटलुं पाणी उमेर्युं छे। हवे प्रेशर कूकरनुं ढाँकण बंध करी अने 2 विसल थाय त्यां सुधी तेने बाफी लईशुं। 2 विसल थाय अने कूकर थोड़ू ठंडू पड़े पछी ढाँकण खोलीने चेक करीशुं। रींगण, लीलवा अने लीला मरचा सरखी रीते बफाई गया छे। आपणे जे खांड उमेरी हती तेना कारणे बफाया पछी पण लीलवानो रंग एकदम सरस ग्रीन रह्यो छे। हवे आ ત્રણેય બાફેલી સામગ્રીને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું, જેથી તેમાંથી બધું જ પાણી નીતરી જાય। હવે કઢી બનાવવા માટેનો ગોળ તૈયાર કરી લઈએ। તેના માટે મેં 500 ml મીડિયમ ખાટી છાશ લીધી છે। તેમાં 3 ટેબલ સ્પૂન બેસન ઉમેરીશું અને બેસનની બિલકુલ ગાંઠ ન રહે તે રીતે હેન્ડ બીટરની મદદથી તેને ફેંટી લઈશું। આ પ્રોસેસ તમે હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો। જો તમારા ઘરમાં છાશ ન હોય તો તમે 150 ગ્રામ મીડિયમ ખાટું દહીં લઈ તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીને પણ આ રીતનું મિશ્રણ તૈયાર કરી શકો છો। कढ़ी बनावा माटे गैस पर एक वासण में 1 टीस्पून देशी घी गरम करीशु। गैसनी फ्लेम स्लो राखवी। जारे पण तमे कोईपण प्रकारनी कढ़ी बनावता हो त्यारे तेनो वगार जो घी में करशो तो कढ़ी वधु स्वादिष्ट बनशे। घी गरम थईने मेल्ट थाय पछी तेमां 1 नंग सूकू लाल मरचू उमेरीशु, 1 टीस्पून जीरू अने 1/4 टीस्पून हींग उमेरीशु। जीरू सरस घीमा फूटी गयू छे। हवे तेमा आपणे 1 टेबलस्पून आदू अने लीला मरचानी पेस्ट उमेरीशु। तमने जे रीतनी तीखाश पसंद होय ते प्रमाणे तमे पेस्ट उमेरी शको छो अने जो तमे लसण खाता हो तो लसणनी पेस्ट पण उमेरी शकाय छे अने 1/4 टीस्पून हळदर पाउडर उमेरीशु। बधी सामग्रीने घीमा सांतरी लीधा बाद હવે તેમાં આપણે જે રીંગણ, લીલવા અને લીલા મરચાંને બાફીને રાખ્યા હતા તે ઉમેરીશું અને તેની સાથે જે ગોળ તૈયાર કર્યો હતો તે પણ ઉમેરીશું। અત્યારે આપણે મીડિયમ થીક કન્સિસ્ટન્સીની કઢી બનાવી રહ્યા છીએ, એટલે બેસન અને છાશનો ગોળ બનાવતી વખતે મેં 3 ટેબલસ્પૂન બેસન ઉમેર્યું હતું। જો તમને થોડી વધારે ઘટ કઢી પસંદ હોય તો તે પ્રમાણે થોડું વધારે બેસન પણ લઈ શકો છો। તેમાં સ્વાદ પ્રમાણે એટલે કે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને સરખી રીતે મિક્સ કર્યા બાદ કઢીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 7-8 મિનિટ માટે ઉકળવા દઈશું। આટલી ક્વોન્ટિટીમાં જો તમે કઢી બનાવશો તો પરિવારના 4-5 સભ્યોને સર્વ કરી શકો છો। આ કઢી બાજરીના રોટલા અને ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। 8 મિનિટ સુધી કૂક કર્યા બાદ હવે તુવેરના લીલવા અને રીંગણની કઢી બનીને તૈયાર છે। કઢીમાં 2 ઉભરા આવે ત્યાં સુધી તેને ઉકળવા દઈશું, ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીશું। જ્યારે પણ તમે આ કઢી બનાવતા હો ત્યારે તેમાં ખાંડ ન ઉમેરવી, કારણ કે ખાટી કઢી હશે તો જ તે વધુ સ્વાદિષ્ટ લાગશે। ઢાંકણ ઢાંકીને તેને 5 મિનિટ માટે ઠરવા દઈશું। ગરમાગરમ લીલવા રીંગણની કઢીને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। આ જ રીત પ્રમાણે તમે મઠની કઢી પણ બનાવી શકો છો। તેની રેસીપીની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે।
કઢીની સાથે આપણે હાથેથી ટીપેલા બાજરીના રોટલા સર્વ કરીશું। જો તમને રોટલા હાથેથી ટીપીને બનાવતા ન આવડતા હોય તો તેની રેસીપી પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। તો મિત્રો, તમે પણ આ શિયાળાની કડકડતી ઠંડીમાં ખાવાની મજા આવે તેવી લીલવા રીંગણની કઢી ઘરે અવશ્ય બનાવજો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો। જ્યારે પણ તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે આવી નવી નવી રેસીપી લાવવા માટેનો અમારો ઉત્સાહ ઘણો વધતો હોય છે। વિડીયોને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવજો અને બેલ આઇકોન પર ક્લિક કરશો જેથી ચેનલ પર નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે। જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે અને રેગ્યુલર મારી રેસીપીના વિડીયો જુએ છે તેઓનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। ધન્યવાદ।